નમસ્કાર દોસ્તો, ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજના વિડીયોમાં ગુજરાતમાં શરૂ થઈ ગુલાબી ઠંડી, નવેમ્બરમાં ઠંડીનું જોર વધવાની આગાહી અને સુપ્રીમ કોર્ટે પહોંચ્યો મોરબી પુલ દુર્ઘટનાનો મામલો, નિવૃત્ત જજના નેતૃત્વમાં SIT તપાસની માંગ કરવામાં આવી. દોસ્તો, આજના વિડીયોમાં આ તમામ સમાચાર જોઈએ એના પહેલાં ચેનલમાં નવા હોય તો નીચેનું લાલ રંગનું સબસ્ક્રાઈબનું બટન દબાવી આ ચેનલમાં જોડાઈ જાઓ અને જાણો દરરોજ તાજા સમાચાર. નવેમ્બર મહિનાની શરૂઆતની સાથે જ ઠંડીની પણ શરૂઆત થઈ ગઈ છે. આમ તો દિવાળી પછી જ વહેલી સવારે સામાન્ય ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં ઠંડી વધશે. સમગ્ર રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાવાની શરૂઆત થઈ ગઈ છે. હવે પછીના 5 દિવસ તાપમાન યથાવત રહેશે, પણ એ પછી ઠંડી વધવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં સામાન્ય રીતે ઠંડી ડિસેમ્બરની શરૂઆતમાં પડશે. 22 ડિસેમ્બર બાદ ઠંડીનું જોર વધશે અને હાડ થીજવતી ઠંડી પડશે. આ વખતે દોસ્તો શિયાળો થોડો લાંબો ચાલી શકે છે. ડિસેમ્બર પછી વારંવાર માવઠાની પણ આગાહી કરવામાં આવી છે. દોસ્તો, બીજા સમાચાર. મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડવાની દુર્ઘટના મામલે સુપ્રીમ કોર્ટમાં એક જાહેર હિતની અરજી કરવામાં આવી છે. જેમાં માંગ કરવામાં આવી છે કે SIT રચના કરીને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને આ SIT નેતૃત્વ સુપ્રીમ કોર્ટના જ કોઈ નિવૃત્ત જજ દ્વારા થાય. આટલું જ નહીં દોસ્તો, અરજીમાં માંગ કરવામાં આવી છે કે આવી કોઈ ઘટના દેશમાં ફરીથી ન થાય તે માટે જેટલા પણ જૂના પુલ કે સ્મારક હોય ત્યાં ભીડ મેનેજ કરવા માટે કાયદા બનાવવામાં આવે. સુપ્રીમ કોર્ટના વકીલ વિશાલ તિવારી દ્વારા આ અરજી કરવામાં આવી છે. દોસ્તો, વિડીયોને લાઇક અને વધુમાં વધુ શેર કરો અને ચેનલમાં નવા હોય તો નીચેનું સબસ્ક્રાઈબનું બટન દબાવી આ ચેનલમાં જોડાઈ જાઓ. ધન્યવાદ.